मंगलमय मंगलकरं गीतराग विज्ञान नमो पाहि जाते भय हरिहंता दिमाग। जय सत्य। समाधि शतक शास्त्र में विवेचन चाले छे। एनी भक्ति मां प्रश्न संख्या 149। शुक्रवार सायंकालीन भक्ति का समाधि शतक गाथा 23 सौ साथे जे रूपे हूँ अनुभव निज निज थी निज मां ते हूँ दर्शी भीतर एक बहु विकना। कौन कर सके अर्थ एक एक माइक रखवा सुशीला बे और माइक यहाँ अब जो आती है जे रूपे हूँ अनुभव निज निज थी निज मानी ते हूँ नर स्त्री इतर नहीं एक बहु द्वि ना एकदम सरल छे। जे रूपे हूँ अनुभव जिस रूप में मैं अपने आप को अनुभव कर रहा हूँ एटले हूँ जे प्रकार की पोताने जे स्वरूप थी पोताने हूँ अनुभव छूं निज निज थी निज माय पोता थी पोताने પોતાના માઇન્ડ અનુભવો છું તે જે સ્વરૂપ છે તે હું નર સ્ત્રી ઇતર નહીં તે નર એટલે પુરુષ નથી સ્ત્રી નથી ઇતર એટલે નપુંસક નથી પછી કીધું એક નથી બહુ એટલે અને નથી દ્વિક એટલે બે પણ નથી એ સ્વરૂપ એક પણ નથી બે પણ નથી અનેક પણ નથી બતાવો કઈ કઈ અપેક્ષાથી નથી ચલો સૌથી પહેલા સેલું બહુ એટલે અનેક કઈ અપેક્ષાથી નથી જે સ્વરૂપને હું અનુભવું છું એ સ્વરૂપ એક પણ નથી બે પણ નથી અને અનેક પણ નથી તો અપેક્ષાથી સમજાવો કઈ કઈ અપેક્ષાથી તે એક બે ત્રણ અને નથી રમણભાઈ આભાઈ માઇકમાં બોલ છે ચાલુ કરીને બોલ છે ચાલુ કરો એક એટલે કે હું જ્ઞાન માત્ર એકમાં નથી હું અનંત ગુણમાં છું હું મને અનુભવું છું ત્યારે હું એક એક જ્ઞાન માત્ર હું નથી હું મને અનંત ગુણમાં અનુભવી રહ્યો છું સર્વગુણાન સંવેદ્ય એ રીતે હું મને અનુભવી રહ્યો છું માટે હું એક નહીં અનેક ના શરીર જીવ એવો અનેક એવા અનેક રૂપે તો હું નથી જેમ કારણ કે હું એક જ તો વિભક્ત છું એટલે એટલે અનેક રૂપે એટલે બહુમાં અનેક આવી ગયો બરાબર દ્વિક નહીં એટલે બે માય એવું પણ નથી
શરીરમાં જીવમય બંને એક સાથે એવું નથી, કેમ કે હું માત્ર જીવમય જ છું. બરાબર, ચલો સર બતાવે બરાબર, તમે એકદમ એક્ઝેક્ટ. એટલે અનેક નથી તો આપણને ખ્યાલ જ છે કે આ આત્મા હું એક છું, એટલું તો બરાબર છે. આ આત્મા બે નથી, એક જ આત્મા છે. એક શરીરમાં એક જ આત્મા રહે, બે આત્મા રહેતા. એક આત્મામાં એક જ આત્મા રહે, એક આત્મામાં અનેક આત્મા રહેતા નથી. નિશ્ચયથી તો આપણે એક જ છીએ, પણ જે એકે નથી એમાં જે કીધું કે અનેક નથી તો માનવામાં આવે છે, બે નથી તો માનવામાં આવે છે, પણ એકે નથી. એકે નથી એટલે એમને કીધું સરસ કે આ આત્મા છે ને એક છે, પણ એ એક જ અનેક રૂપે થયો છે. એક જ આત્મા અનેક રૂપે થયો છે. આ આત્મા એક છે, પણ એ જ્ઞાન રૂપે છે, દર્શન રૂપે છે, સુખ રૂપે છે, અને એવા અનંત ગુણો રૂપ એ આત્મા થયેલો છે. એટલે એક જ નથી, જેમ કે હું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન માત્ર છું એવો સર્વથા નથી. અનેક રૂપ પણ હું કોઈ અપેક્ષાએ છું, અને એક રૂપ પણ એ બધા મળીને એક જ આત્મા છે, એટલે એક રૂપ પણ હું છું. અને ઉપયોગની અપેક્ષા હું બે રૂપ પણ છું. બે રૂપ એટલે જ્ઞાન દર્શન ઉપયોગ. એક આત્માનું લક્ષણ શું છે? ઉપયોગ. પણ એ ઉપયોગ એક જ નથી, એ ઉપયોગ બે પ્રકારનો છે, જ્ઞાન રૂપ છે ને દર્શન રૂપ છે. એટલે કોઈ અપેક્ષા હું એક રૂપે છું, બે રૂપે છું ને અનેક રૂપે છું. કોઈ અપેક્ષા હું એક રૂપે નથી, બે રૂપે નથી ને અનેક રૂપે નથી. આવો અનેકાંતથી બતાવે છે. આ જરા ન્યાયની વસ્તુ છે. અલગ અલગ જ્ઞાન સ્વભાવ રૂપથી હું એકે નથી ને અનેકે નથી, અનેક ચેતન સ્વભાવની અપેક્ષા હું એક છું. એક બે એક હું વચનને આધારે એની ગણતરી કરાય છે તેવો પદાર્થ નથી. હા બરાબર, વાણીથી જેનું વર્ણન થાય તેવો અનુભવ સ્વરૂપ નથી. હા બરાબર, આ પર સાપેક્ષ વચનની સાપેક્ષ આવ્યું. વાણીથી જેનું વર્ણન થાય તેવો અનુભવ સ્વરૂપ નથી. પણ આમ આપણે કહીએ ને કે આ આત્મા શું છે, એકલો છે એમ કહીએ ને, એકત્વ વિભક્ત એમ કહ્યું કે પોતાની અપેક્ષા એક છે અને પરની અપેક્ષા વિભક્ત છે, એ પ્રકારનો એ આત્મા. આમ આપણે કહીએ તો આત્મા એક એમ કહીએ ને, બે નથી, ત્રણ નથી, ચાર નથી, પાંચ નથી, એક અહમ એકો હલો શુદ્ધો હું એક છું. પણ અહીંયા એકનો પણ નિષેધ કર્યો છે એ અપેક્ષા એ કે આ અનંત ગુણાત્મક છે આત્મા. કોઈ એક દ્રષ્ટિ નહીં લેવી, એ અખંડ સામાન્ય દ્રષ્ટિ લઈએ તો આ એક છે, અને વિશેષ દ્રષ્ટિ લઈએ તો પછી આ એક જ આત્મા અનેક રૂપ પણ થાય છે. એકોહમ બહુશ્યામ એવો એક વેદાંતમાં સૂત્ર, એકોહમ બહુશ્યામ, એકે છે ને અનેક રૂપે છે. દો ભી નહીં, આપણે કહીએ ને આ રામ અને લક્ષ્મણ તો ખાલી શરીર જુદા છે,
આત્મા તો એક જ છે, એવો નથી કે એક આત્મા બે રૂપ થઈ શકતી નથી, એક આત્મા એક જ રૂપ છે. સિદ્ધોમાં એક સિદ્ધમાં અનેક સિદ્ધ રહે, પણ બધાને આત્મા તો જુદી જુદી જ હોય છે, એક થાય નહીં કદાપિ. ચલો 24 નંબર બધા સાથે. નહીં પામે નિદ્રિત હતો પામે નિદ્રામો તે નિજ વૈદ્ય તિંદ્રિને અવાચ છે મુજરો. હા રાજી કા મોહ જેને કહીએ કે નહીં પામે નિદ્રિત હતો, જ્યાં સુધી મેં આ સ્વરૂપને પ્રાપ્ત ત્યારે મોહાધીન હતો, ખબર પડતી મુખ્ય રૂપે દર્શન મો મિથ્યાત્વ મો એની વાત છે. પામે નિદ્રા, હવે મોહ જતો રહ્યો છે એટલે નિદ્રા મુક્ત થઈ ગયો છે, એટલે ભલે ઊંઘતા હોય તો પણ મોહ નથી, એટલે સ્વરૂપ વિપર્યાસ નથી. તે નિજ વૈદ્ય જે પોતાના સ્વસંવેદનથી જણાય છે એવું અતિન્દ્રને અવાચ્ય મારું રૂપ છે એ પ્રકાર. ચલો સરળ આગળ સૌ સાથે. જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદા ત્યાં રાગાદિ વિનાશથી નહીં અરિ મિત્ર જણા. ચલો કિરીટભાઈ આવે ગયો અને પરમાર્થ થી જોડાય છે. બોલ્યા બરાબર છો, પણ બે વાક્ય ટુકડા કરી બોલે આખી લાઈન નો અર્થ બતાવ. મારો આત્મા જે નાનાત્મક છે તે પરમાર્થથી જોડાય છે. ચલો સરસ, તમે અર્થ તો બરાબર થોડો જમાવી કોણ કરશે આત્મા જે આત્મા નું ગુણ છે દર્શન જ છે પરમાર્થ એ દ્રષ્ટિએ એમ કહેવા માંગુ છું.
અને જો રાગ રાગાદી વિનાશ થાય તો જો મને અખંડ સ્વરૂપી એક અખંડ સ્વીકારી થાય એ થાય એ એ બધું માનવું સમજે છે. સમજાતમ બરાબર છો પણ એ અર્થ બરાબર કરવા શબ્દાર્થ શબ્દાર્થ વાત હા આપ જ્યારે પરમાર્થ રૂપી આત્માનું વેદન થાય ત્યારે રાગ દ્વેષનો વિનાશ થઈ જાય છે. એટલે પરમાર્થ સ્વરૂપ આત્માનું વેદન થવા જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનું વેદન થવાથી રાગ દ્વેષનો વિનાશ થાય છે. એવો વિતરાગ ભાવ આત્મામાં આવે છે ત્યારે કોઈ શત્રુ પણ નથી હોતો ને મિત્ર પણ નથી હોતો. એકદમ 99% પરફેક્ટ છે. 1% માં જ ચાન્સ શત્રુને આકારે કોઈ ભાષે કે પ્રેમ આદિ કોઈ મિત્રાદિ સંબંધે વર્તે તો પણ કોઈ પ્રત્યે રાગ દ્વેષ અંતરાત્મા કરતો નથી. જો જ્યાં પરમાર્થે જ્ઞાન સ્વરૂપ મારો આત્મા વેદાય છે ત્યાં રાગાદી વિનાશ થઈ જવાથી કોઈ શત્રુ અને મિત્ર ગણાતો નથી. આમ બે લાઈનમાં અર્થ સ્પષ્ટ થવું જોઈએ. કર્તા કર્મ અને શું જ્યાં પરમાર્થથી જ્ઞાન સ્વરૂપ મુજ આત્મા વેદાય છે ત્યાં રાગાદીનો વિનાશ થઈ જવાથી કોઈ અરી અથવા શત્રુ અથવા મિત્ર જણાતો નથી. એનો શબ્દાર્થ ગાથાર્થ જો કોઈ બે કોઈ પણ ગાથા હોય પહેલા એનો અન્વયાર્થ હોય. અન્વયાર્થનો શું અર્થ શું ખ્યાલ? અન્વયાર્થ એટલે હંમેશા શ્લોક હોય ને એ ક્યાંક કરતા કર્મ જુદું જુદું હોય એને જમાડવાનો એનું નામ અન્વયાર્થ કહેવાય. પછી અન્વયાર્થના આધાર ઉપર એનો અર્થ નીકળે પૂરા પૂરા શ્લોકનો એનું નામ ગાથાર્થ કહેવાય શ્લોકાર્થ કહેવાય. ને એના પછી એનો ભાવાર્થ નીકળે છે. એના પછી એનો વિશેષાર્થ નીકળે છે. ને એના પછી એનો પરમાર્થ નીકળે છે. એમ ઘણા પ્રકારથી એક ગાથા હોય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા પરમાર્થથી જ્યાં મને વેદાય છે તો ત્યાં રાગાદીનો વિનાશ થઈ કેમ કે જ્યારે જ્ઞાતાનો જ અનુભવ થતો હોય ત્યાં રાગ દ્વેષ આદિ થતા નથી. ને જ્યાં રાગ દ્વેષ આદિ નથી ત્યાં ન તો કોઈ શત્રુ છે અને ન તો કોઈ મિત્ર છે. એવો સંભાવમાં આવી જાય છે. કહેવાનો અર્થ શું છે હવે એનો એનો પરમાર્થ ભાવાર્થ શું છે એનો કે આપણે પોતાને જ્ઞાન સ્વરૂપ માનીએ તો કોઈ શત્રુ મિત્ર રહેતા નથી એટલે રાગ દ્વેષ રહેતા નથી. એટલે પોતાને આપણે દેહાદી નહીં માનીએ ને જ્ઞાતા માનીએ તો આપણને કોઈ પણ પ્રકારનો શત્રુ મિત્ર જેવો ભેદ થાય આ વ્યક્તિ મારા માટે સારો છે આ વ્યક્તિ મારા માટે સારો નથી એવું નહીં થાય. હા પારસનાથ ભગવાનને ન તો કમળ પ્રત્યે દ્વેષ હતો અને ન પદ્માવત ને ધર્મેન્દ્ર પ્રત્યે રાગ હતો. આવો અવસ્થા થઈ જાય આ ઘણું અઘરું છે. આપણને શત્રુ પ્રત્યે અદ્વેષ ભાવના છે એ તો કદાચ આવી જાય એ તો આપણે નષ્ટ થઈ જાય પણ મિત્ર પ્રત્યે રાગ ભાવ છે એ નષ્ટ થવો ઘણો આગળની અવસ્થામાં થાય છે. જરાક થોડો સદભાવ આપણને થઈ જાય છે કોઈ વ્યક્તિ આપણને પગે લાગતો હોય અથવા સારું કરતો હોય મદદ કરતો હોય તો આપણી થોડી ઈચ્છા એવી થઈ જાય કે આ આનું જરા સારું થાય તો સારું. અને બે જણા હોય તો આપણો મન એમ જ કરે કે આને આ સક્સેસ થાય તો સારું છે આના કરતાં. એવો એક ભાવ આવે પણ ઊંચી અવસ્થામાં આવો ભાવ આવે બીજેને જે ઉદય અનુસાર જેને જે થવું હોય તે થાય. એમના શિષ્યો હતો ગોસાળા
મહાવીર ભગવાન નો શિષ્ય હતો, એકચ્યુઅલમાં એમને શિષ્યત્વ રૂપે ક્યારે સ્વીકાર કર્યા જ નથી. એ તો બોલ્યા જ નથી, એ તો પોતે ફરતો હતો પાછળ પાછળ, તો એમને રાગ થયો જરા પણ ક્યાંને બચાવો વગેરે. એ ભૂમિકા ઊંચા પ્રકાર ભૂમિકા. આપણે તો આપણી અવસ્થામાં સારો હોય એના પ્રત્યે આપણે સદભાવ રાખવો, અને ખોટો હોય એના પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ રાખવો, અસદભાવ ને રાખવો મધ્યસ્થ. બંને પ્રત્યે એક ભાવ નીચી ભૂમિકામાં ક્યારે ને રાખવો જડતા આવી જાય. એટલે ચાર ભાવના કીધી છે ને, એમાં દુષ્ટ વ્યક્તિઓ પ્રત્યે હંમેશા ઉપેક્ષા ભાવ મધ્યસ્થ ભાવ રાખવો, પણ એમાં એના પ્રત્યે અભાવ ને રાખવો, દ્વેષ રાખવો નહીં. અને સારા વ્યક્તિઓએ એના પ્રત્યે આપણો પ્રેમ રાખવો, તો એનાથી ધીમે ધીમે આપણો વિકાસ થાય છે. ચલો આગળ. પરમાથી વેદા એનો બીજો એ પણ પરમ એટલે પરમ પદાર્થ રૂપે જ્ઞાન સ્વરૂપ મારો આત્મા એ જ મને જગત જગત ઈષ્ટ નહીં આત્માથી આત્માથી સૌથી એટલે નિશ્ચયથી જ્યાં જ્ઞાન સ્વરૂપ આ આત્મા વેદાય છે મને ત્યાં રાગ આદિ વિનાશ કઈ થતા રાગ આદિ નો વિનાશ થઈ જવાથી કોઈ શત્રુ મિત્ર રહેતા અહીંયા પરમાર્થ એટલે નિશ્ચય. જનો તો નહીં મુજ હરિને દેખે જો મુજને જનો તો નહીં મુજ હરિને. હા ગુપ્તાજી આપ તો શીતલ પ્રસાદ જી પડી ને આપણે નહીં આવી ગઈ. હસમુખ ભાઈ સરળ છે, શરીર દાદા બધું સરળ છે કેમ કે એમને બુદ્ધિ સાગર જી બોલે છે. અચ્છા બ્રહ્મચાર્ય બ્રહ્મચાર્ય શત્રુ હોય શકે નહી, અને જો મને જુએ સમજો આત્મા જે પણ અનુભવે તો પછી એના પણ કોઈ મિત્ર કે શત્રુ હોય શકે નહીં. બંને પરિસ્થિતિમાં શત્રુ મિત્ર તો કોઈ છે નહીં. દેખે જો મુજને જનો તો નહીં મુજ અરિ મિત્ર. જો મારા આ આત્મા છે એને જો કોઈ ઓળખે તો શત્રુ મિત્રતાનો કોઈ ભાવ એમાં છે નહીં. નહીં મને નથી દેખતો, માને દેખે નહીં મુજને જનો તો મને જોતો જ નથી, તો પછી શત્રુ મિત્ર કેવી રીતે? શત્રુ મિત્ર છે ને આ શરીર આશ્રિત છે, દેહાશ્રિત છે, નામરૂપ આશ્રિત છે. આત્માશ્રિત શરીર આત્માશ્રિત હોતા નથી. બરાબર છે. શત્રુ મિત્ર એટલે મૈત્રી હોય, મૈત્રી હોય, મૈત્રી ભાવના ને શત્રુતા શત્રુની ભાવના તો નહીં હોય, મૈત્રી ભાવના હોય. મૈત્રી ભાવના તો સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભાવના આપણે જે સંસારમાં મિત્રતા કહેવાય છે ને એ એક્ચ્યુઅલમાં મૈત્રી ભાવ નથી. આપણે તો શું થોડા મારા મિત્ર છે અને બીજા બધા છે એ મારા મિત્ર નથી, એનો અર્થ શું થયું? મૈત્રી એટલે જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવ, આવો એક અંદરનો જે ભાવ છે એનો નામ મૈત્રી ભાવ છે, કલ્યાણનો ભાવ. જેમ કે મને તમારું કલ્યાણ તમારું હિત થાય એવો ભાવ છે તો હું તમારો મિત્ર છું. મિત્રતાનો એક જ લક્ષણ છે સામેવાળાની હિત બુદ્ધિ. જે આપણું હિત ઈચ્છે છે એ મિત્ર છે, જે આપણું અહિત ઈચ્છે છે
એ આપણો મિત્ર નથી. જો આપણે થોડા જણાનું હિત ઈચ્છતા હોય, તો થોડાક જ મિત્ર હોય તો થોડા જણાનું હિત ઈચ્છીએ આપણે, તો એકચ્યુઅલમાં એ મૈત્રી ભાવ નથી. થોડાનું હિત ઈચ્છીએ એનો અર્થ શું છે કે બીજાનું હિત ઈચ્છતા નથી. તો આપણો સર્વભૂત મૈત્રી નથી, થોડીક મૈત્રી છે, એટલે એમાં રાગ આવી જાય છે, એમાં મોહ આદિ આવી જાય છે, એટલે મૈત્રી ભાવ દૂષિત થઈ જાય છે. બધા પ્રત્યે આપણે મૈત્રી ભાવ કલ્યાણ, હા આપણે થોડા જણાનો જ કરી શકીએ છીએ, પણ ઈચ્છવાનું બધા એનું નામ મૈત્રી ભાવ છે. કે એકચ્યુઅલમાં આપણા જે ક્લોઝ મિત્ર હોય, સાધન કેટલાક હોય, થોડાક છે, તો એમનો તો આપણે મન વચન કાયથી આપણે એમની હેલ્પ કરીએ છીએ, પણ જગતમાં જે આપણે પાસે છે જ નહીં એમના આપણે એનો અર્થ એમના આપણે દુશ્મન છીએ એવું નથી, એમના પણ આપણે મિત્ર છીએ, પણ જે સામા છે એમને આપણે હેલ્પ કરી શકીએ છીએ, નથી એને માત્ર ભાવના કરીએ છીએ. જેમ કે અમેરિકાના બધા લોકો છે તો કે આપણે શત્રુ છે, આપણે શત્રુ નથી, ભાઈ અમેરિકા વાળાનું ભલો થાવ, પાકિસ્તાન વાળાનું ભલો થાવ, બધાનું ભલો થાવ, આ એક મૈત્રી ભાવ છે. પણ ભલો કરી કેટલી શકીએ આપણે, પાંચ સાત જણાનું અથવા થોડા જણાનું, એનો અર્થ એ નથી કે એટલા જ મિત્ર છે, એ તો આપણે સર્કલમાં છે એટલા માટે છે. એને સમજવું હોય તો કેવી રીતે સમજવું, કોઈ ગુરુ હોય ને, એ ગુરુના એક અંતેવાસી શિષ્ય હોય અને એક આખા જગતના બીજા લોકો હોય, જેમ કે એક સંઘ હોય, એ સંઘમાં કેટલા હોય, માનો 10 મુનિ ને 5-7 માતાજી વગેરે, એ બધા એમના અંતેવાસી કહેવાય છે. જે એમની આજ્ઞામાં રહે છે એનું નામ અંતેવાસી, એટલે એમનું વિશેષ ધ્યાન રાખે છે, એમનું વિશેષ ધ્યાન રહે છે, પણ જગતના બધા જીવો પ્રત્યે એમને આવા જ પ્રકારથી પ્રેમ છે. જો એમની આજ્ઞામાં જે જે રહે છે એમના આવા જ પ્રકારથી પ્રેમ છે, બીજા પ્રત્યે દ્વેષ નથી, એવા પ્રકારથી મૈત્રી ભાવ છે. છેલ્લો લઈ લઈએ. હિંમત જી બહિરાત્મને થઈ મત્યાત્મ સ્વરૂપ, સૌ સંકલ્પ વિમુક્ત થઈ ભાવો પરમ સ્વરૂપ. એટલે આટલા પ્રકારથી કીધું, એમ તજી બહિરાત્મને, આવા પ્રકારથી તમે, આવા જ્ઞાનથી તમે બહિરાત્મપણાનો ત્યાગ કરો. આ બહિરાત્મપણાનો ત્યાગ કરવાનો ક્યાં સુધી, ક્યાંથી લીધું, 15મી ગાથાથી લીધું. ભવ દુઃખોનું મૂળ છે, અહીંયાથી આપણને શીખડાવે છે, આમ કરો પછી આમ કરો, પછી બહિર્વચનને છોડો, પછી આ કરો, પછી ઉપદેશનું કીધું, પછી આ કોને હું ગ્રહણ કરું એનું કીધું, પછી ભ્રાંતિનું કીધું, આમ કરતા કરતા કે આવા પ્રકારથી તમે આ બહિરાત્મપણાનો ત્યાગ, પહેલાં તો બહિરાત્મપણાનું સ્વરૂપ બતાવ્યું, 7મી ગાથાથી લગાવીને 14મી ગાથા સુધી તો બહિરાત્માનું સ્વરૂપ બતાવ્યું, પછી આ બહિરાત્મપણાને કેવી રીતે ત્યાગવાનું, કેવા વિચારથી ત્યાગવાનું, એની ગાથાઓ આખી અહીંયા લીધી. ને હવે કહે છે કે આ પ્રકારથી તમે એમ તજી બહિરાત્મ, આવા પ્રકારથી ચિંતન કરીને હવે તમે મધ્યાત્મ સ્વરૂપ થાઓ. એટલે અંતરાત્મા, પહેલા ત્રણ પ્રકારની આત્મા બતાવ્યા છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે તમે અંતરાત્મા થાઓ, અને અંતરાત્મા થઈને પછી શું કરો, પછી ત્યાંય બધા વિકલ્પો છોડો, અને બધા વિકલ્પો છોડીને તમે ભાવો પરમ સ્વરૂપ. બીજા અન્ય પ્રકારના વિકલ્પો તમે છોડો, જગતનું શું થશે, આનું શું થશે, પેલાનું શું થશે, આ બધા વિકલ્પ છોડી એક આપણું પરમાત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, એની નિરંતર ભાવના કર્યા કરો. આટલું જ કર્તવ્ય છે, બીજું કોઈ કર્તવ્ય નથી. એનું શું ફળ થાય છે એ પણ આગળની વાતમાં બતાવીશ. કાલે દયા ધર્મ પાલ સદા મોક્ષ કાપે.
नम नमस्कार महामंत्र आत्म अनुसंधान। Thank you.